નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો એક સારા સમાચાર એ મળી રહ્યા છે કે આઈ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે સત્તાવાર રીતે જાહેર કર્યું છે એક પ્રેસનોટ બહાર પાડીને જાહેર કર્યું છે કે કોરોના વાયરસની અસરકારક જડીબુટી એમને મળી છે મિત્રો કોરોના વાયરસથી અત્યારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે એને રસી શોધવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે લગભગ સો કરતાં પણ વધારે ગ્રુપ્સ અત્યારે આ રસી બનાવવા માટે રે અરીફાઈમાં છે એવું ડબલ્યુએચઓનું કહેવું છે જેમાંથી પાંચ કરતાં પણ વધારે ગ્રુપ એવા છે કે જે થર્ડ સ્ટેજમાં આવી ગયા છે એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ ફેઝ છે એ પૂરો કર્યો છે થર્ડ સ્ટેજમાં અત્યારે એમનું કામ ચાલુ છે અત્યાર સુધીમાં લગભગ સિત્તેર લાખ કરતાં પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે ચાર લાખ લોકો મૃત્યુ પામ્યા છે ગુજરાતમાં પણ વીસ હજાર કરતાં વધારે કેસ અત્યારે નોંધાઈ ગયા છે જો કે સારી બાબત એ છે કે છ હજાર કરતાં પણ ઓછા અત્યારે એક્ટિવ કેસ છે ગુજરાતમાં રિકવરી રેશિયો છે એ પણ ખૂબ સારો છે આ બધાની વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઈસીએ હેઠળ આવતા એનઆરસી નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ ઇક્વોન્સ ના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે જડીબુટીમાં એવા કમ્પાઉન્ડ જોવા મળ્યા છે જે કોરોના વાયરસના સંક્રમણ પર ઝડપથી અસર કરી શકે છે એટલે કે આ જે જડીબુટીમાં તત્વો મળેલા છે એ તત્વો છે એ આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે ખૂબ કારગત નીવડે એવા છે આયુર્વેદ છે એના શરૂઆત કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારથી આયુર્વેદ પર અલગ અલગ સંશોધન થતા રહે છે જેનો જ આ એક ભાગ છે આઈ શુક્રવારે એટલે કે પાંચ જૂનના રોજ એટલે કે પર્યાવરણ દિવસ તો ત્યારે જ રિસર્ચ પર ફોર્મલ નોટ એક એમને જાહેર કરી છે અને વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે હર્બલ છોડમાં કોરોનાની સારવારનો રસ્તો રહેલો છે હર્બલ છોડ આપણે જે રોજબરોજ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ એવા છોડમાં કોરોનાની સારવારનો રસ્તો રહેલો છે એવું આઈ સી કહેવું છે એક અખબારમાં એમને પ્રકાશિત અહેવાલ મુજબ નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકોઇન્સના ડાયરેક્ટર જનરલ છે બી એન ત્રિપાઠી એમને જણાવ્યું છે કે અમને અમારા રિસર્ચમાં જાણવા મળ્યું કે કેટલાક છોડ છે એ વાયરસ પર સારા પરિણામ આપી રહ્યા છે તેઓએ કહ્યું કે હાલમાં બસ એટલું જ કહેવા માગીશ કે હર્બલ પ્લાન્ટ્સ હાલ દેશમાં અનેક આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે ઘણા બધા ઘણી બધી આયુર્વેદિક દવાઓ છે હર્બલ પ્લાન્ટ્સમાંથી બની રહી છે જે આપણને ખબર છે આપણે પણ ઘણીવાર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવામાં જો છોડ કોરોના વાયરસને ખતમ કરવાનું કામ કરે તો દેશ અને ઉપરાંત દુનિયા માટે પણ રાહતના સમાચાર હશે કોરોના વાયરસના સંક્રમણના સમયે ઇમરજન્સી સ્થિતિને જોતાં આઈસીએઆર એ અને એનઆરસીએ હિસારના વૈજ્ઞાનિકોએ મળીને કેટલીક નવી રીતે રિસર્ચ કર્યું હતું જેમાં એમને આ પરિણામ મળ્યું હતું આ રિસર્ચ એ કુદરતી સામાન પર કરવામાં આવ્યું એટલે કે કુદરતી જે આ છોડ હોય એના પર સામા રિસર્ચ કરવામાં આવ્યું જેનો ઉપયોગ સામાન્ય મનુષ્ય પણ કરે છે આપણે રોજિંદામાં જે છોડ લેતા હોઈએ છીએ એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું એમાંથી આ પરિણામ મળ્યું છે મિત્રો આશા રાખીએ કે આઈ ઝડપથી આ દાવા પર કામ કરે અને જલ્દીથી આપણને કોઈ પણ કોરોના સામે લડવા માટેની દવા મળે મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે લાઇક કરજો આપણા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા